લોકડાઉનના બીજા તબક્કામાં રાપર પોલીસે અલગ અલગ સાધનોની મદદથી પેટ્રોલિંગ ચુસ્ત બનાવ્યું છે. ગઈકાલે પણ ડ્રોન કેમેરાની મદદથી ખાસ કરીને આટા ફેરા કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી હતી. હવે જોઈએ રાપરથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. રાપર પોલીસ દ્વારા ડ્રોનથી ઝડપે સલાક લોકડાઉનનો અમલ કરવા માટે કામગીરી કરવામાં આવતા ભારે સનસનાટી મચી જવા પામી હતી. ખાસ કરીને જે લોકો લપાઈ છુપાઈને બહાર આટામાં આવે છે તેની સામે ડ્રોન એક અક્ષીર ઇલાજ સાબિત થયો છે. વાગડ વિસ્તારમાં તે આવતા મુંબઈ ગરા અને અન્ય વિસ્તારમાંથી આવતા લોકો પર ચાંપતી નજર રાખવા માટે બોર્ડર રેન્જના IGP સુભાષ ત્રિવેદીની સીધી સૂચનાથી અને પૂર્વ કચ્છના પોલીસ વડા પરિક્ષિતા રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઇન્સ્પેક્ટર RM વર્ષા, PSI YJ ઝાલા, PSI HM પટેલ સહિતના સ્ટાફના લોકોએ ડ્રોન કેમેરાની મદદથી આજુબાજુમાં ગામોમાં ઘૂમી રહેલ લોકો ઉપર ભારે વોચ રાખી હતી અને જેમાં કેટલાક લોકો પકડાઈ ગયા હતા. ડ્રોન કેમેરાની મદદથી પ્રાગ પર 4 રસ્તા અયોધ્યાપુરી, આથમણા નાકા, ST બસ સ્ટેશન રોડ, દીનાબેન્ક ચોક, રાપર ચિત્રોડ રોડ, નવાપર સહિતના વિસ્તારમાં ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં પેટ્રોલિંગ દરમિયાન 5 આરોપી સામે 108 કલમ મુજબ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. સાથોસાથ 8 વાહન પણ ડિટેન કરવામાં આવ્યા હતા. સિનિયર સિટીઝનોને પણ ચેક કરવામાં આવી હતી અને હોમ જે ક્વોરન્ટાઇન છે એ ચેક કરવામાં આવી હતી. શાક માર્કેટ પણ ચેક કરવામાં આવી હતી. આમ ખાસ કરીને લોકડાઉનના ભંગ બદલ સંખ્યાબંધ સામે આકરી કાર્યવાહી કરવામાં આવતા રાપરમાં શોપો પડી ગયો હતો અને પોલીસે ખૂબ જ અસરકારક કામગીરી કરી છે.